ચૂંટણી પરિણામ આવવાને હજુ 6 દિવસ બાકી છે ત્યારે ભાજપને વિશ્વાસ છે કે ગુજરાતમાં તેમને સારામાં સારી બેઠકો આવશે અને તેથી જ હવે ગુજરાત ભાજપે જીતની ઉજવણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. પરિણામો બાદ કાર્યક્રમોને આખરી ઓપ આપવામાં આવશે, જેમાં અમદાવાદમાં પ્રદેશ કક્ષાનો કાર્યક્રમ યોજાય તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આ કાર્યક્રમમાં કેન્દ્ર કક્ષાના આગેવાનો પણ ઉપસ્થિત રહેશે. એટલું જ નહીં, અમિત શાહ પણ ગુજરાત આવે તેવી શક્યતા છે. આ ઉપરાંત અમદાવાદના બંને ઉમેદવારોએ રોડ શોની મંજૂરી પણ માંગી લીધી છે. આજ મુદ્દે વધુ જાણકારી આપી રહ્યા છે મારા સંવાદદાતા કિંજલ મિશ્રા. કિંજલ, હજુ પરિણામ આવવાને 6 દિવસની વાર છે ને પહેલા જ ભારતીય જનતા પાર્ટી વિજય માટે આશ્વસ્ત, શું જીતની તૈયારીઓ અત્યારે ભાજપ કરી રહી છે? હંમેશા કોઈ પણ ચૂંટણી હોય, એ વિધાનસભાની ચૂંટણી હોય કે પછી કોર્પોરેશનની ચૂંટણી હોય કે લોકસભાની ચૂંટણી હોય, તૈયારીઓ હંમેશા કરવામાં આવતી હોય છે. જે પ્લાનિંગ છે તે હંમેશા કરવામાં આવતા હોય છે, ચૂંટણી માટેના હોય કે પરિણામના દિવસના હોય. ભાજપની આ રણનીતિ રહી છે. જ્યારે લોકસભાની વાત છે, 26 જે બેઠકો છે તેની માટે ભાજપ અત્યારથી કહી રહી છે કે 26માંથી 26 બેઠકો પર તેમની જીત થશે. પરંતુ મહત્તમ અંશે ભાજપે આ વખતે પણ એક જે જીતનો આશાવાદ છે તે વ્યક્ત કર્યો છે અને તેની સાથે જો વાત કરવામાં આવે તો તૈયારીઓ જે છે પ્રદેશ સ્તરથી શરૂ થઈ ચૂકી છે. જે પણ ઉમેદવારો એવું ફોર્મ છે કે જે પોતે જીત માટે ખૂબ આશ્વસ્ત છે તેમના દ્વારા તો જે રોડ શો છે તેની પણ પરવાનગી માંગવામાં આવી છે. રોડ શોનો એક ફોર્મેટ નક્કી કરવામાં આવ્યો છે કે જે પણ ચૂંટણી મથક હશે ઉમેદવારના એ ચૂંટણી મથકથી મધ્યસ્થ કાર્યાલય સુધી રોડ શો કરવામાં આવશે. જો અમદાવાદની વાત કરવામાં આવે તો અમદાવાદમાં બંને કેન્ડિડેટના પૂર્વ અને પશ્ચિમના જે મધ્યસ્થ કાર્યાલય છે, એકનું મધ્યસ્થ કાર્યાલય કાંકરિયા છે અને જ્યારે બીજું જે મધ્યસ્થ કાર્યાલય છે તો બાપુનગર છે. તો એલડી એન્જિનિયરિંગ અને ગુજરાત કોલેજ બંને જગ્યાથી જે ઉમેદવારો છે એ જીત બાદ તે પોતાના જે ઉમેદવાર કહી શકાય મતદાન સેન્ટર છે, મતદાન સેન્ટરથી પોતાના મધ્યસ્થ કાર્યાલય સુધી રોડ શો કરવાના છે. અને આ જે પ્રકારનો જે ઘટનાક્રમ છે તે તમામ જે બેઠકો ઉપર જે પણ કેન્ડિડેટ જીતશે તેમણે આ પ્રકારની તૈયારીઓ કરી ચૂક્યા છે. રહી વાત પ્રદેશની તો પ્રદેશ સ્તરથી પણ આ એક જે કાર્યક્રમ છે તે ઘડવામાં આવી રહ્યો છે. જોકે પ્રદેશ સ્તરના કાર્યક્રમની અંદર કોણ હાજર રહેશે, કેમકે કેન્દ્રીય નેતાઓ સાથે સંપર્ક કરવામાં આવી રહ્યો છે, કેન્દ્રીય નેતા કોણ હાજર રહેશે તેનું કન્ફર્મેશન કદાચ 2-3 દિવસમાં મળી જશે. પરંતુ એક પ્રદેશ સ્તરનો પણ એક જે કાર્યક્રમ છે તે મોડી સાંજે અમદાવાદમાં કરવામાં આવશે. ગઈ વખતે જો વાત કરવામાં આવે તો ગઈ વખતે આખો જ કહી શકાય છે પરિણામો જાહેર થયા ત્યારબાદ નરેન્દ્ર મોદીએ અમદાવાદમાં પણ સભા કરી હતી અને કેમ કે પોતે તે વડોદરાથી લડી રહ્યા હતા ત્યારે વડોદરામાં પણ સભા કરી હતી. આ વખતે ગુજરાતમાં એ કહી શકાય કે ભાજપનો સૌથી મોટો ચહેરો એ અમિત શાહ છે. પરંતુ અમિત શાહ માટેના જે સમાચાર મળી રહ્યા છે તે પ્રમાણે મતદાનના દિવસે તેમનું આવવું એ ખૂબ અઘરું માનવામાં આવી રહ્યું છે. પણ મતદાન પૂર્ણ થયા બાદ એકવાર જે ચિત્ર સ્પષ્ટ થઈ જાય ત્યારબાદ તે પણ ગુજરાત આવશે અને ફરી એકવાર તે રોડ શો પણ કરશે અને જનતાનો આભાર માનશે. આ એક એવી સીટ હતી કે જે ખૂબ જ પહેલી યાદીમાં જાહેર કરવામાં આવી હતી અને આ સીટ માટે ખૂબ જ કહી શકાય કે જે ભાજપ છે એ ખૂબ આશ્વસ્ત હતું અને એલ કે અડવાણીની પણ જે લીડ છે તેનાથી પણ વધુ લીડ મળશે તેવો અત્યાર સુધીનો તેમણે આશાવાદ વ્યક્ત કર્યો છે. એટલે કહી શકાય કે જો મોટી મોટી વાત કરવામાં આવે તો લગભગ ભાજપ દ્વારા જે જીત માટેનો વિશ્વાસ પણ વ્યક્ત કરવામાં આવ્યો છે અને તૈયારીઓ છે તે પણ શરૂ કરી દેવામાં આવી છે. બિલકુલ કિંજલ, આભાર આ તમામ.